Dear students, I start with lecture 2nd of 303 and 304. D plus 5, D plus 6 bar is equal to 0. And therefore, y is c1 raised to minus 5x, c2 raised to minus 6x. I think you understood. Barabar, sir? હવે અહીંયા હું જે લખીશ ને એ તમે એક વાર જોઈ લો, હું તમને સમજાવું પછી તમે લખજો, ઠીક છે? ડી પ્લસ 1, ડી પ્લસ 5, ડી માઇનસ 6y ઇઝ 0. ધીસ ઇમ્પ્લાઇઝ વાય સી વન ઇઝ ટુ માઇનસ એક્સ, સી ટુ ઇઝ ટુ માઇનસ 5x, સી થ્રી ઇઝ ટુ 6x. તો આ તો તમને ખાવ ડી પ્લસ 1 સ્ક્વેર વાય 9, ડી પ્લસ 1 ક્યુબ વાય 10, ડી પ્લસ 1 રેસ્ટો 4 વાય 11, ડી પ્લસ 1 રેસ્ટો 5 વાય. ઓકે, હવે જુઓ આ ડી પ્લસ 1 સ્ક્વેર છે, ડી પ્લસ 1 ક્યુબ છે. અહીંયા સુધી જે કર્યું એમાં ડી પ્લસ 1 એક વાર આવ્યા પછી રિપીટ થતા જોઈ લો તમે, આમાં રિપીટ થતું નથી. અહીંયા આ રિપીટ થયું, અહીંયા ક્યુબ છે, રેસ્ટ ટુ 4 છે, એટલે ડી પ્લસ 1 આવ્યું, ફરીથી ડી પ્લસ 1 ક્યુબ છે એટલે 3 વાર, રેસ્ટ ટુ 4 છે તો 4 વાર, રેસ્ટ ટુ 5 છે તો 5 વાર. હવે જ્યારે આવું હોય તો એ વખતે જે તમે વાય લખો છો, c1 પ્લસ c2x ઇઝ ટુ માઇનસ x, y ઇક્વલ ટુ c1 c2x c3x સ્ક્વેર. કહી દઉં તમને આ કેવી રીતે છે, d પ્લસ 1 નો સ્ક્વેર આવી રીતે હોય તો c1 પ્લસ c2x ઇઝ ટુ માઇનસ x. અહીંયા સ્ક્વેર હોય તો અહીંયા સુધી જવા, અહીંયા ક્યુબ છે તો અહીંયા સ્ક્વેર સુધી જવા, c1 પ્લસ c2x c3x સ્ક્વેર. અહીંયા રેસ્ટ ટુ 4 છે ને તો અહીંયા ક્યુબ સુધી જવા, અહીંયા રેસ્ટ ટુ 5 છે તો અહીંયા રેસ્ટ ટુ 4 સુધી જવા. હું લખીશ અને પછી તમે એને લખી દેજો. ધીસ ઇમ્પ્લાઇઝ y ઇઝ c1 c2x c3x સ્ક્વેર c4x ક્યુબ જ્યારે રિપીટ થતું હોય અહીંયા 5 સુધી હોય તમારે 4 સુધી જવાનું, ક્યુબ સુધી હોય 3 સુધી ક્યુબ સુધી જવાનું, ક્યુબ હોય તો સ્ક્વેર સુધી જવાનું, અને સ્ક્વેર હોય તો x સુધી લખી.
12 d square y by dx square minus 6 dy by dx plus 9y equal to 0. That is, जो तो मैंने शब्दों हमने जो आपके स्टैंडर्ड फॉर्म से हमारा हो, इक्वल टू जीरो, बराबर से, साथ ही लगता है जब, therefore, b minus 3 square y is zero. x2 square છે ને એટલે તમારે જવાનું x રિપીટ કરું ને d minus 3 means you have to go up to square means you have to go up to x અહીંયા ક્યુબ હોત તો એક ટર્મ વધત છે 3x square x plus b
એનું એનું વિકલન તમે ત્યાં કર્યું છે માઇનસ વન રેસ ટુ એન માઇનસ વન એન માઇનસ વન ફેક્ટોરિયલ રેસ ટુ એન અપોન એક્સ પ્લસ બી રેસ ટુ એન પ્લસ વન. લિબનીઝ થિયરમમાં જે શરૂઆતમાં છ તારવણીઓ છે, લિબનીઝ થિયરમ પહેલાં શરૂઆતમાં જ એમાં આવે છે. તમારે યાદ રાખવાનું છે, યુ શુડ રિમેમ્બર. એઝ એ સે કે વન અપોન ડી ઓફ વન ઇઝ એક્સ, ડી એટલે વિકલ, તો વન અપોન ડી એટલે સંકલન. 1 upon d square of 1 એટલે એનું પહેલું સંકલન થયું x, બીજું થશે x square by 2. 1 upon d cube of 1 એટલે પહેલામાં 1 upon d square x, પછી 1 upon d x square by 2, અને ત્રીજું થશે x cube by 6. એક ભાગ ઉપર વધે n plus 1 upon n plus 1. બેઝિકલી વી હેવ સ્ટાર્ટેડ ફ્રોમ હિયર. ડી સ્ક્વેર ડી એસ ટુ થ્રી એક્સ એસ દિસ, જો અહીંયા ફોર હોત તો અહીંયા ફોર સ્ક્વેર ત્યાં ફાઈવ હોત તો બધે ફાઈવ હોત. અહીં આપણને ખબર નથી આ જગ્યાએ વોટ ઇઝ એ, મીન્સ ઇટ વિલ બી ધી ફંક્શન ઓફ એ. હવે અહીંયા જો આપણે વિચારીએ કે આપણું એવરી દિસ ઇઝ વન ઇલસ્ટ્રેશન, ડી સ્ક્વેર પ્લસ ડી પ્લસ વન છે, તો એવરી ઓફ ઇ રેસ ટુ એ એક્સ હોય આપણે થ્રી એક્સ જ રાખો ને, તો શું થાય? ડી સ્ક્વેર પ્લસ ડી પ્લસ વન ઇ રેસ ટુ થ્રી એક્સ. This is d square e raised to 3x, d e raised to 3x, plus e raised to 3x. હવે જો આમાંથી d square e raised to 3x, 3 e raised to 3x, e raised to 3x. d square થશે એટલે બીજું વિકલન થયું ને. આને જો આમાંથી e raised to 3x બહાર લઈએ તો 3 square plus 3 plus 1 શરૂઆત છે, આપણે બહુ ઊંડા અત્યારે નહીં જઈએ, ધીરે ધીરે આપણે એમાં ડેપ કરીશું, પણ આ વાત કરી રહ્યા છે. વી આર ગોઈંગ ટુ ડિસ્કસ એન્ડ વી વિલ પ્રૂવ ઇટ આફ્ટર ઇન ધ ફોર્થ કમિંગ લેક્ચર્સ, આફ્ટર લેક્ચર્સમાં આપણે કરીશું. ઓકે, આઈ સ્ટોપ ધીસ લેક્ચર હિયર, પછી તમે તમારું કામ કરો, બેસીશું કારણ કે આજુબાજુ લેક્ચર્સ આવતા હોય એન્ડ